પછી બચાવ કાર્ય શરૂ કર્યું. મહત્વનું છે કે રાત્રે અંધારામાં બચાવ કાર્ય શરૂ નહોતું કરાયું, જેથી વહેલી સવારે ટીમે બચાવ કાર્ય શરૂ કર્યું. કલ્યાણમાં રહેતા ડોક્ટર અડવાણી સાથે 30 લોકો ટ્રેકિંગ માટે ગયા હતા. કોંકણા પાસે 800 ફૂટ નીચે ટ્રેકર્સ ફસાયા છે. જિલ્લા અધિકારી રાજેશ નારવેકર સતત નજર રાખવા કલ્યાણ પોલીસને સૂચના આપી. કલ્યાણ નજીક હરીશચંદ્રગઢ પરનો આ બનાવ, જ્યાં 16 ટ્રેકર્સ ફસાયા છે. એનડીઆરએફની ટીમ અડધી રાત્રે પહોંચી ચૂકી હતી, પણ તે સમયે શક્યતા ખૂબ જ નહિવત હતી કે તેમની બચાવ કામગીરી શરૂ કરવામાં આવે. અને હવે પરોઢીએ આ કામગીરી શરૂ કરવામાં આવી છે કે 16 ટ્રેકર્સને કેવી રીતે સુરક્ષિત કરી શકાય. હાલ તો એનડીઆરએફની ટીમ બંને મદદે પહોંચી છે. કોંકણ કડા પાસે 800 મીટર નીચે આ ટ્રેકર્સ ફસાયા છે. કોંકણકડા પાસે 800 મીટર નીચે આ ટ્રેકર્સ ફસાયા છે, જેમની સંખ્યા 16 છે. આ ટ્રેકર્સ ફસાયા કેવી રીતે અને તે 800 મીટર નીચે ગયા કેવી રીતે, કોની બેદરકારી, આ તમામ સવાલો છે. પરંતુ હાલ તો પ્રાથમિકતા એ છે કે તેઓને કેવી રીતે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે. અને માટે થઈને જ્યાં એનડીઆરએફની ટીમને અડધી રાત્રે જાણ કરી દેવામાં આવી હતી, પરંતુ સંજોગ નહોતા અને સાથે રાત્રિનો સમય, એટલે આ જે કામગીરી છે, આ જે ઓપરેશન છે, તે પૂરું પાડી ન શકાયું. પરંતુ હવે તે કામગીરી શરૂ કરી દેવામાં આવી.